આપણે મિત્રો મુન્નાભાઈની ચા પીવા માટે સ્પેશિયલી આવી ગયા છે, એમના ઓનર છે. મિત્રો સાહેબ તમારું નામ પહેલા કહેજો. મુન્નાભાઈ સોલંકી ધોલેરાવાળા. મુન્નાભાઈ આ ધોલેરાની ચા વખણાયનું કારણ શું છે? એ હું નાનપણનો કારીગર છું અને મારું પહેલેથી પ્રખ્યાત નામ છે. બરાબર. અને આ કેટલા સમયથી તમારે અહીંયા છે? મેં હોટલ ચાલુ કરી 1992માં ચાલુ કરી હતી, જ્યારે ચાનો ભાવ 50 પૈસા ભાવ હતો ત્યારે. ઓહો, 50 પૈસા ભાવ હતો ત્યારે ચાલુ કરી 1992માં. અત્યારે આપણે ભાવ શું છે? અત્યારે મોટી ગંડેરીનો ચાનો ભાવ 10 રૂપિયા છે અને નાના માણસ માટે 5નો કટકો આપીએ આપણે. નાના માણસ માટે 5નો કટકો પણ મળે છે ખરી. બસ કોઈને અહીંયા આવવું હોય તો એનું સરનામું શું છે? એનું સરનામું છે શ્રી ખોડિયાર કૃપા હોટલ, ગઢેચી વડલા, રાજહંસ કોમ્પ્લેક્સ, ભાવનગર પરા. અને પ્રખ્યાત નામ એમ છે કે મુન્નાભાઈની ધોલેરાવાળાની ચા પીવા જવું છે. બરોબર. અને એક વસ્તુ મેં મુન્નાભાઈ સાંભળ્યું છે કે અટલામાં લગભગ મોસ્ટ ઓફ તમારી ચા બહુ દૂર સુધી જાય છે. હાજી, એવું મેં સાંભળ્યું છે. હા, આટલો ક્રેઝ કઈ દૂર દૂરથી પીવા આવે છે. હવે ક્રેઝ તો જો માનો કે તમારું જ છે, તમે જ ચા પીવાવાળા છો. એ તમે જે તમને જેવો ટેસ્ટ લાગતો છે ત્યારે તમે ક્યાંથી આવતા છો ને? 100% વાત સાચી છે. હા, મારે જ કંઈ મારી પોતાની ચાના કંઈ વખાણ કરવાના નથી, પબ્લિક કરે છે અને પબ્લિક પીવા આવે છે. અને આખા દિવસમાં કેટલી ચા તમારે? આખા દિવસમાં 100 થી 110 લિટર, 100 લિટર, 95 લિટર મિનિમમ કન્ટિન્યુઅસ ગણો એટલે 100 લિટર ડેઈલીનું પાકું. 100 લિટર. 1 લિટરમાં કેટલી ચા બને? 1 લિટરમાં ઓછામાં ઓછી 30 થી 35 ચા. 30 થી 35 ચા એટલે 100 લિટર એટલે લગભગ હું મારો અંદાજ માનું ચાહું છું 3500 જેવી આસપાસની ચા બને છે. આ રોજનો ડેઈલીનો નિયમ છે, 3500 મિનિમમ વેચાય છે અહીંયા ચા. ખરેખર મેં ઘણી જગ્યાએ સાંભળ્યું હતું, મને કોમેન્ટ પણ આવી હતી. તમે ગઢેચી વડલા જાઓ ને તો એકવાર મુન્નાભાઈને ખાસ કરીને એની મુલાકાત લેજો, ત્યાંની એકવાર ચાનો સ્વાદ ચાખજો. સ્પેશિયલી તમારા માટે અને વ્યુઅર્સ માટે ખાસ કરીને તમારી પાસે આવ્યા છે. તો મિત્રો હવે તમને ચાનો ટેસ્ટ કરીને બતાવીએ કે કઈ રીતની અહીંની ચા છે. મોસ્ટ ઓફ ઘણી જગ્યાએ ચા પીએ છીએ આપણે, ત્યાંમાં શું ફરક છે ને અહીંયા શું ફરક છે. બરાબર મિત્રો, સ્પેશિયલી મુન્નાભાઈ ધોલેરાવાળાની ચા આવી ગઈ છે આપણી પાસે. તમે એક વસ્તુ જોઈ લો, આ ગંડેરી આ 10 રૂપિયામાં આ ગંડેરી અહીંયા મળે છે. હું માનું ને ત્યાંથી 12 ગંડેરી છે ને થોડીક નાની આવે છે. આ વસ્તુ માટે તમે ખાસ કરીને રાજહંસ કોમ્પ્લેક્સ મુન્નાભાઈ ધોળાવાળાની ચા, ધોલેરાવાળાની મુન્નાભાઈ ધોલેરાવાળાની ચા ખાસ કરીને અહીંયા તમે ગમે ત્યારે અહીંયા આવો ને, ગઢેચી વડલા સાઈડમાં 3 રસ્તા બાજુમાં કોઈ બીને પૂછશો ને કોર્નર ઉપર આ આવેલું છે. આપણે ટેસ્ટ કરી લઈએ પહેલાં. આમનો હવે વખાણ બહુ કરેલા છે, કોમેન્ટ પણ આવેલી છે આમની. આ વસ્તુ જો થિકનેસ કેટલી જોરદાર છે એની, જો ચાની આ જેમ દેશી ભાષામાં હું કહું ને તો ડબલ કોંટાવાળી ચા છે. એટલી જોરદાર ચા બનાવી છે ને,
લગભગ મોસ્ટ ઓફ બધી જગ્યાએ હું ચા પીઉં છું. એની કાંઈક અલગ મને ચા લાગી છે. અને રિયલમાં હું તમને કહું ને કે આ વસ્તુ ખરેખર કોઈ બી અહીંયા આવતો હોય ને તો સજેસ્ટ કરવા જેવું છે. બે પાંચ દસ પંદર મિનિટ માટે કોઈ આવતું હોય ને, મહેમાન મહેમાન હોય ને કોઈ આવ્યો હોય, તો તમે ખરેખર અહીંની ચા સ્પેશિયલી પાર્સલ કરાવીને લઈ જઈ શકો ખરે. અને બીજી વસ્તુ કે આમાં એક વસ્તુ હજી તમને કહેતા ભૂલાઈ ગઈ છે મારે, આદુનો સ્વાદ વ્યવસ્થિત આવે છે, પ્લસ દૂધ પણ એને દિલથી નાખેલું છે. આ વસ્તુ ખરેખર ધ્યાનમાં લેજો મિત્રો. અને બીજી વસ્તુ તમને કહી દો મિત્રો, કે નવા અત્યારે કોઈ જોતા હોય ચેનલની અંદર, ખાસ કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરજો, નવી વસ્તુ જાણવા તમને ઘણું બધું મળશે. અને પ્લસ તમને જો વિડીયો ગમ્યો હોય તો એને શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ પણ કરજો. કોઈ બી જગ્યાએ બીજી વસ્તુ સારી મળતી છે તો આપણે એનો પણ વિડીયો ઉતારશું, બરાબર છે. મળીએ નવી જગ્યા ઉપર નવે સમય ઉપર, બરાબર. ત્યાં સુધી આ વિડીયોને વિરામ આપશું. જય હિન્દ, જય ભારત.